પંચમહાલ જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન એવી પંચાંગમુખ ડેરી ખાતે શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની ચેરમેન પદે ફરીથી બિનહરીફ વરણી કરવામાં આવી। પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે લુણાવાડા રોડ પર પંચામૃત ડેરી આવેલી છે, જે ત્રણ જિલ્લા પંચમહાલ, મહીસાગર, દાહોદના પશુપાલકો માટે આશીર્વાદ સમાન છે। આજે સોમવારના રોજ પ્રાંત અધિકારી અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની હાજરીમાં ચેરમેન પદની ચૂંટણી જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા। જેઠાભાઈ સતત ચોથી વખત પંચામૃત ડેરીના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા છે। ચેરમેન પદે વરણી થતાં ડેરીના કેમ્પસમાં સ્થાનિક કલાકારો દ્વારા કકુડી નૃત્ય રમઝટ જમાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ભાજપના અગ્રણીઓ, કાર્યકરો, ગ્રામ્ય વિસ્તારોની ડેરીઓના ચેરમેનો પણ તેમને શુભકામનાઓ પાઠવી હતી। પ્રીતેશ દરજી, ZS TV, પંચમહાલ। ચેરમેનની ચૂંટણી હતી, એ ચૂંટણી દરમિયાન બોર્ડ ઓફ ડિરેક્ટરો, પ્રાંત અધિકારી તમામની હાજરીમાં બિનહરીફ ડેરીના ચેરમેન તરીકે ચૂંટાયેલ છું અને પંચમહાલ ડેરીને ચાર્જ લીધો ત્યારે પંચમહાલ ડેરીનું દૂધ 4 લાખ લીટરની આસપાસ હતું। આજે પંચમહાલ ડેરીનું દૂધ 16 લાખ લીટરની આસપાસ ચાલે છે। પંચમહાલ ડેરીની મારી આ ચોથી ટર્મ થતાં પંચમહાલ ડેરીની જે પ્રગતિ થઈ છે, જ્યારે પંચમહાલ ડેરીની અંદર હું ચાર્જ સંભાળ્યો 2009 થી, ત્યારે પંચમહાલ ડેરીનું ટર્નઓવર 400 કરોડ હતું અને 2020માં પંચમહાલ ડેરીનું ટર્નઓવર 29 કરોડની આસપાસ ચાલે છે। 29 પ્લાન્ટોની અંદર દરેક જગ્યાએ પ્લાન્ટોનું નવીનકરણ, પ્લાન્ટોનું રિનોવેશન, નવા પ્લાન્ટ બનાવવાનું। ઉજ્જૈનની અંદર અમે દેવાસ મુકામે 10 એકર જગ્યા લીધી છે અને ટૂંક સમયમાં ત્યાં પણ 3 લાખ લીટર રોજનું દૂધનું પેકિંગ થાય એવો પ્લાન્ટ અદ્યતન બનાવવા માટેનું કામગીરી ચાલી રહી છે। આજની તારીખમાં 750-753 રૂપિયાનો ભાવ ચૂકવીએ છીએ। એના પછી અમે જ્યારે બેઠા